વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજ આપણે વાત કરીશું 13 જુલાઈના ડેલી કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આવે છે, ત્યાંથી પણ તે જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, એક સલાહ છે, સૂચન છે. હાલમાં જ નદીઓ વિશે ખાસી ચર્ચા થઈ રહી છે. મીન્સ કે સમાચારમાં તમે દેખતા હશો કે આ નદીમાં આ પૂર આવ્યું છે, આ જગ્યાએ, આ શહેરમાં, આ જિલ્લામાં, આ તાલુકામાં. તો ફ્રેન્ડ્સ, તમે હાલ ખાલી 1 કલાક ગુજરાત સમાચાર દેખો, તમારે જ્યારે પણ ટાઈમ મળે તમે એમાં દેખો કે ભાઈ ગુજરાત સમાચારમાં જે નદીઓ વિશે ચર્ચા થાય છે કે જે નદીઓમાં પૂર આવે છે, તો એ નદીઓ વિશે બધા વિશે જાણો. એક્ઝામમાં એ જ નદીઓ વિશે પૂછાશે, તો તમારા નદીઓ રિલેટેડ ક્વેશ્ચન એકદમ આસાનીથી તૈયાર થઈ જશે. ખાલી 1 કલાક અડધો કલાક જ ઇનફ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં સીમા દર્શન પરિયોજના માટે કયા રાજ્યએ મંજૂરી આપી? તો સીમા દર્શા પરિયોજના માટે ગુજરાત રાજ્યે મંજૂરી આપી. હવે ફ્રેન્ડ, સીમા દર્શન પરિયોજના એટલે શું? પહેલા તો એ સમજી લઈએ. સીમા દર્શન પરિયોજના એક એવી યોજના છે, આપણે વાઘા બોર્ડરનું નામ સાંભળ્યું હશે, તમે બધાએ સાંભળ્યું હશે કે વાઘા પરેડ બહુ જ ફેમસ છે. લોકો સ્પેશિયલ એને જોવા જાય. કોને? વાઘા પરેડને, કે જે સૈનિકો દ્વારા કરવામાં આવે એ પરેડને લોકો સ્પેશિયલ જોવા જાય. તો આ જ પ્રકારની પરિયોજના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે. જે બનાસકાંઠા જિલ્લાની સરહદ છે, યાદ રાખજો ફ્રેન્ડ, પાકિસ્તાનથી લાગેલું છે. બનાસકાંઠાની જિલ્લાની સરહદ પાકિસ્તાનથી લાગેલ છે, તો એ જ બોર્ડર પર આ સીમા દર્શન પરિયોજના લાગુ કરવામાં આવશે. જેવી રીતે વાઘા બોર્ડર પર પરેડ થાય છે, એવી જ રીતે બનાસકાંઠા બોર્ડર પર પરેડનું આયોજન કરવામાં આવશે. અને આ પરેડમાં, આ પરેડ જોવા માટે એક સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે, જ્યાંથી લોકો પરેડ જોઈ શકે. આનાથી શું બેનિફિટ થશે? તો આનાથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગશે, અને આ જે પરેડથી જે લોકો દર્શક આવે છે એનાથી જે રેવન્યુ જનરેટ થશે એ એક ઇન્કમ સોર્સ થશે. અને સીમા દર્શન પરિયોજનાની મંજૂરી કોને આપી છે? ગુજરાતે. ઓકે ફ્રેન્ડ્સ, તો તાજેતરમાં સીમા દર્શન પરિયોજના કયા રાજ્યે મંજૂરી આપી? તો ગુજરાત. ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં એશિયા કપ તીરંદાજીમાં ભારત કયા સ્થાને રહ્યું? તો તાજેતરમાં એશિયા કપ તીરંદાજીમાં ભારત 3જા સ્થાને રહ્યું. હવે તીરંદાજીને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ચરી. આર્ચરીમાં ભારત 3જા સ્થાને રહ્યું. હવે તો 3જા સ્થાને રહ્યું તો પહેલાં અને બીજું ખબર હોવું જોઈએ. તો પહેલા સ્થાને કોણ રહ્યું? કોરિયા. બીજા પર છે તાઇવાન, અને થર્ડ પર ભારત. અને આ એશિયા કપ તીરંદાજીમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો 4 મેડલ જીત્યા, જેમાં 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા. તો ભારત 4 મેડલ જીતી 3જા સ્થાન પર રહ્યું. હવે જે એશિયા કપ તીરંદાજી થઈ છે એ ક્યાં થઈ છે? તો થઈ છે તાઇવાનમાં. હવે તાઇવાન વિશે થોડું જાણી લઈએ. તો તાઇવાનની રાજધાની છે તાઇપાઈ. તાઇવાનનું નાણું છે ન્યૂ તાઇવાન ડોલર, અને તાઇવાનના રાષ્ટ્રપતિ છે તસાઈ ઇંગ વેન. ઓકે, તો તાજેતરમાં એશિયા કપ તીરંદાજીમાં ભારતનું સ્થાન 3જા નંબર પર રહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યમાં અન્ના કેન્ટીન લોન્ચ કરવામાં આવ્યું? તાજેતરમાં તો આંધ્રપ્રદેશ રાજ્યમાં અન્ના કેન્ટીન લોન્ચ કરવામાં આવ્યું. હવે ફ્રેન્ડ્સ, અન્ના કેન્ટીન શું છે જાણી લે. તો અન્ના કેન્ટીન કે જ્યાં 5 રૂપિયામાં 1 થાળી જમવાનું આપવામાં આવશે. અન્ના કેન્ટીન શું છે કે જ્યાં 5 રૂપિયામાં 1 થાળી આપવામાં આવશે, અને આને લોન્ચ કોણે કરી છે? આંધ્રપ્રદેશે. હવે ફ્રેન્ડ્સ, ગુજરાતમાં કઈ એક આવી સ્કીમ ચાલુ છે? અન્નપૂર્ણા યોજના. કઈ? અન્નપૂર્ણા યોજના, જેમાં શું છે કે 10 રૂપિયા થાળી આપવામાં આવે છે, અને કોને આપવામાં આવે છે? તો એ શ્રમિકોને. ક્લિયર ફ્રેન્ડ? તો આપણે આ જે અન્ન કેન્ટીન છે એ રીતના આપણે ગુજરાતમાં કઈ ચાલે? અન્નપૂર્ણા યોજના. અને એ કોને ખાલી મળે છે? શ્રમિકોને, કે જે બાંધકામ અને જે બીજા મજૂર વર્ગ હોય એ લોકોને. અને કેટલા રૂપિયા? 10 રૂપિયા થાળી. ક્લિયર ફ્રેન્ડ? તો આંધ્રપ્રદેશ વિશે થોડું જાણી લઈએ. મેં કાલે જ એક વસ્તુ કીધેલું કે આંધ્રપ્રદેશનું જ્યારે પણ નામ સાંભળો તો શું યાદ આવવું જોઈએ? કે આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે, મીન્સ કે એવા પહેલું રાજ્ય એવું બનેલું કે જેનું ભાષાના આધારે રાજ્યની રચના કરવામાં આવી હતી. ઓકે, તો આંધ્રપ્રદેશ પહેલું એવું રાજ્ય બન્યું હતું કે જેને ભાષા આધારિત પહેલું રાજ્ય બન્યું હતું કે જ્યાં ભાષા આધારિત રાજ્યનું ગઠન કરવામાં આવ્યું. હવે આંધ્રપ્રદેશનું પાટનગર શું છે? તો આંધ્રપ્રદેશનું પાટનગર છે હૈદરાબાદ. આંધ્રપ્રદેશના સીએમ છે ચંદ્રબાબુ નાયડુ, અને ગવર્નર છે ESL નરસિમ્હા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સવાળા વિશ્વના 3જા નેતા કોણ બન્યું? તો તાજેતરમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સવાળા વિશ્વના 3જા નેતા કોણ બન્યા? આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો 3જા 3 નંબર ખબર છે, તો પહેલા 2 વિશે તો જાણવું જ જોઈએ. તો પહેલા પર કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ,
અને સેકન્ડ પર છે પોપ ફ્રાન્સિસ અને થર્ડ પર આપણા નરેન્દ્ર મોદી. હવે ફ્રેન્ડ્સ, આખા વર્લ્ડમાં જો મહિલા નેતાઓની વાત આવે તો એમાં ભારતના સુષ્મા સ્વરાજ પ્રથમ ક્રમે છે. જો મહિલા નેતાઓને ફોલોઅર લિસ્ટમાં જો ચર્ચા કરવામાં આવે તો ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર સુષ્મા સ્વરાજના છે આખા વર્લ્ડમાં. ઓકે, હવે ટ્વિટર વિશે થોડું જાણી લઈએ. ટ્વિટરની સ્થાપના થઈ હતી 21 માર્ચ 2006. એના સીઈઓ છે જેક ડોર્સી અને હેડક્વાર્ટર છે સેન્ટ ફ્રાન્સિસ્કો. તો ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, તાજેતરમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ વાળા વિશ્વના ત્રીજા નેતા બન્યા નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં એએસઆઈની નવી મુખ્યાલય ઇમારતનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો તાજેતરમાં એએસઆઈની નવી મુખ્યાલય ઇમારતનું ઉદઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. હવે એએસઆઈ શું છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એએસઆઈનું ફૂલ ફોર્મ છે આર્કિયોલોજિકલ સર્વે ઇન્ડિયા. શું છે ફૂલ ફોર્મ? આર્કિયોલોજિકલ સર્વે ઇન્ડિયા. અને એએસઆઈનું કામ શું હોય? તો આપણા દેશની જેટલી પણ ઐતિહાસિક બિલ્ડિંગ છે એની જાળવણી અને એનું ધ્યાન રાખવાનું હોય છે, અને એની સુરક્ષાની જિમ્મેદારી કોની હોય છે? એએસઆઈની. હવે ફ્રેન્ડ્સ, એએસઆઈ વિશે ચર્ચા કરી છે તો એના વિશે થોડું જાણી લઈએ. એએસઆઈનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી. અને ફ્રેન્ડ્સ, એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જે મુખ્યાલય છે એમાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો એ જાણી લઈએ કે આ ત્રણ વસ્તુ શું છે. એએસઆઈની જે નવી બિલ્ડિંગ બની છે એમાં ત્રણ વસ્તુ નવીનતમ છે કે નવું એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એક તો સોલર એનર્જી, સેકન્ડ છે રેન વોટર સ્ટોરેજ, અને થર્ડ છે સેન્ટ્રલ લાઇબ્રેરી, કે જેમાં 1,50,000 બુક્સ અને મેગેઝીનનો સમાવેશ થાય છે. ઓકે, હવે એએસઆઈની સ્થાપના થયેલી 1861માં અને એના સ્થાપક હતા બ્રિટિશ ગવર્મેન્ટ. તો તાજેતરમાં એએસઆઈની નવું મુખ્યાલય ઇમારતનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કરેલું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં નાબાર્ડ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આનો જવાબ છે 12 જુલાઈ. 12 જુલાઈના રોજ નાબાર્ડ સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. હવે ફ્રેન્ડ્સ, નાબાર્ડનું નામ સાંભળ્યું છે તો નાબાર્ડનું ફૂલફોર્મ ખબર હોવી જોઈએ. તો નાબાર્ડનું ફૂલફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફરીથી કહી દઉં છું, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ ફ્રેન્ડ્સ 37મો સ્થાપના દિવસ હતો નાબાર્ડનો. નાબાર્ડની સ્થાપના થઈ 12 જુલાઈ 1982. એનું હેડક્વાર્ટર છે મુંબઈ અને એના ચેરમેન છે ડૉક્ટર હર્ષકુમાર. ક્લિયર ફ્રેન્ડ? તો તાજેતરમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી, મીન્સ કે સ્થાપના દિવસ 12 જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આરબીઆઈએ કયા પેમેન્ટ બેંકને નવા ગ્રાહક લેવાની મંજૂરી આપી? તો તાજેતરમાં આરબીઆઈએ એરટેલ પેમેન્ટ બેંકને નવા ગ્રાહક લેવાની મંજૂરી આપી. હવે ફ્રેન્ડ્સ, એરટેલ તો સૌથી પહેલાં જૂનું છે, તો આ શું હતું પ્રોબ્લેમ દેખી લે. તો એરટેલ પહેલાં શું કરતું હતું કે સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ યુઝ કરતું હતું, એનાથી જે પેમેન્ટ બેંકનું એકાઉન્ટ ખોલી દેતું હતું, જેથી આરબીઆઈએ એમનું ઈકેવાયસી લાઇસન્સ રદ કરી દીધું. હાલ ફરીથી આરબીઆઈએ તેમને ગ્રાહક લેવાની મંજૂરી આપી છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ, ભારતમાં કેટલા પેમેન્ટ બેંક છે જાણી લે. હાલમાં ભારતમાં 4 પેમેન્ટ બેંક છે, જેમાં પહેલું છે પેટીએમ પેમેન્ટ બેંક, સેકન્ડ છે એરટેલ પેમેન્ટ બેંક, થર્ડ ફિનો પેમેન્ટ બેંક અને ફોર્થ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, જેમાં સૌથી જૂનું પેમેન્ટ બેંક છે એરટેલ પેમેન્ટ બેંક. તો હવે ફ્રેન્ડ્સ, એરટેલ બેંક પેમેન્ટ બેંક વિશે ચર્ચા કરી. એરટેલ પેમેન્ટ બેંકની સ્થાપના થયેલી 2016માં. તેનું હેડક્વાર્ટર છે દિલ્હી અને એના સીઈઓ છે એરટેલ પેમેન્ટ બેંકના અનુપ્રતાપ વિશ્વાસ. ઓકે, તો તાજેતરમાં આરબીઆઈએ કયા પેમેન્ટ બેંકને નવા ગ્રાહક લેવાની મંજૂરી આપી? તો એરટેલ પેમેન્ટ બેંક. હવે ફ્રેન્ડ્સ, આજની યોજના જાણી લઈએ. આજની યોજના છે કઈ? આજની યોજના સ્કાય યોજના. કઈ યોજના છે? સ્કાય યોજના. હવે ફ્રેન્ડ્સ, સ્કાય યોજના શું છે એ જાણી લે. તો સ્કાયનું પહેલાં ફૂલફોર્મ શું છે એ જાણી લે. તો સ્કાયનું ફૂલફોર્મ છે, યાદ રાખજો, સૂર્ય શક્તિ કિસાન યોજના. ઓકે, સ્કાયનું ફૂલફોર્મ છે સૂર્ય શક્તિ કિસાન યોજના. અને એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતના હિતમાં એક મહત્વપૂર્ણ એવી સૂર્ય શક્તિ કિસાન યોજનાની શરૂઆત કરી, જાહેરાત કરી. અને આનો હેતુ શું છે? તો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના છે એના ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. અને સ્કાય યોજના શું કરશે? ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. ક્લિયર ફ્રેન્ડ? હવે સ્કાય યોજના જે છે એનું અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. સમગ્ર દેશમાં સૌ પ્રથમ સ્કાય યોજનાને અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. પોતાના જ ખેતરમાં સૌર ઉર્જા ઉત્પાદન અને સોલર પેનલથી ખેડૂત ખેતી કરી શકશે. બરાબર છે?
ગુજરાતનો ખેડૂત ખેત વીજ વપરાશ બાદ બધી સૌર ઉર્જા વીજળી સરકારને વેચી આર્થિક સમૃદ્ધિ પણ મેળવશે અને સોલર પેનલમાં જે ખર્ચ થશે એ કુલ ખર્ચના માત્ર 5% રકમ ખેડૂતને ભરવાની થશે. ફ્રેન્ડ્સ યાદ રાખજો કે સોલર પેનલ છે એના માટે જે કુલ ખર્ચ થશે એના ખાલી માત્ર 5% જ ખેડૂતે રકમ ભરવાની રહેશે. આના માટે કેન્દ્ર રાજ્ય સરકારની સબસિડીનો પણ લાભ મળશે. રાજ્યના ખેડૂતોને 12 કલાક વીજળી મળશે. સૌર ઉર્જા થકી ખેતરમાં દિવસે વીજળી પાણી મળી રહેશે. હવે ફ્રેન્ડ્સ ખેડૂતનો લાભ શું થશે? તો આ યોજનામાં રાજ્ય સરકાર ખેડૂત વતી 35% રકમ 7 વર્ષ માટે સસ્તા વ્યાજે લોન પર લેશે અને રાજ્યના તમામ 33 જિલ્લાના 137 ફીડરને સ્કાય પાયલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ કરવામાં આવશે. બરાબર છે, આમાં શું કર્યું કે 137 જે ફીડર છે 33 જિલ્લાના એને સ્કાય પાયલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ આ યાદ રાખજો કેટલા ફીડરને કેટલા જિલ્લા, તો રાજ્યના તમામ 33 જિલ્લા અને 137 ફીડરને સમાવિષ્ટ કરવામાં આવ્યા. રાજ્ય સરકાર શું કરશે, 25 વર્ષ સુધી લાભાર્થી ખેડૂત સાથે વધારાની વીજળી ખરીદશે. એટલે કે જે સોલર પેનલથી ખેડૂત વીજળી ઉત્પન્ન કરશે એ જે વીજળી વધારાની રહેશે એમના યુઝ કર્યા બાદ 25 વર્ષ સુધી રાજ્ય સરકારે શું કરશે, વીજળી ખરીદશે. તો પહેલા 7 વર્ષ માટે સરકાર કેટલા રૂપિયા ચૂકવશે, 7 રૂપિયા પ્રતિ યુનિટ. ફ્રેન્ડ્સ યાદ રાખજો પહેલા 7 વર્ષ માટે, બરાબર છે, 7 રૂપિયા પ્રતિ યુનિટ ભાવ ચૂકવશે એક યુનિટના, અને બાકીના 18 વર્ષ માટે 3.5 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી કોની પાસેથી ખરીદશે, ખેડૂત પાસેથી. ઓકે, હવે ફ્રેન્ડ્સ આ જે ખેડૂતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ કેટલા દિવસમાં નીકળી જશે, કેટલા ટાઈમમાં? તો 8 થી 18 માસમાં જ ખેડૂતોએ જે મૂડીરોકાણ કર્યું છે એ નીકળી જશે, કારણ કે જે વીજળી વેચશે એ વીજળીના વેચાણથી એમના મૂડીરોકાણ એમને પાછું મળી જશે એવું અનુમાન છે. અને સોલર પેનલની જે માલિકી છે એ ખેડૂતની જ રહેશે, કે જે વીજ ઉત્પાદન માટે સોલર પેનલ આપવામાં આવશે એની માલિક કોની રહેશે, માલિકી ખેડૂતોની રહેશે. તો ફ્રેન્ડ્સ કઈ યોજના તમને ગમી હશે તેનો જરૂરથી જણાવજો કમેન્ટમાં કે કેવી લાગી યોજના. હવે ફ્રેન્ડ્સ જે જે ગઈ પરીક્ષામાં પૂછાઈ ગયા છે એવા કરંટ અફેર્સના સવાલ છે, આજે 3 ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે GWSSB સિવિલની એક્ઝામના, કે જેમાં કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછાય. આ એક્ઝામ 17 જૂનના રોજ લેવાઈ હતી. તો દેખી લેના 3 ક્વેશ્ચન કયા છે. તાજેતરમાં ગુજરાતમાં બહુ ચર્ચિત બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટ ઉપરાંત બીજા કોનું નામ સમાવિષ્ટ છે? તો તાજેતરમાં ગુજરાતમાં બહુ ચર્ચિત બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટ ઉપરાંત નલિન કોટડિયાનું નામ સમાવિષ્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન છે ફ્રેન્ડ, નલિન કોટડિયાને યાદ રાખજો જે શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન કેસમાં સંડોવાયેલા હતા, અને આ બિટકોઇનમાં કેટલા કરોડનું કૌભાંડ થયેલું, તો 1300 કરોડનું. ઓકે ફ્રેન્ડ્સ આ યાદ રાખજો, આ એટલા માટે આ ચર્ચામાં હતા નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની કઈ ડિજિટલ પેમેન્ટને સિંગાપોરની નેટ સાથે જોડવામાં આવી? તો ભારતની રૂપે પેમેન્ટને સિંગાપોરની નેટ સાથે જોડવામાં આવી. થર્ડ ક્વેશ્ચન છે આજનો લાસ્ટ, તાજેતરમાં જૂન માસમાં G7 સમિટ કયા દેશમાં યોજાનાર છે? તો G7 સમિટ આ વર્ષનો 2018નો ક્યાં યોજાઈ ગયો, કેનેડામાં. હવે ફ્રેન્ડ G7ના જે સદસ્યો છે એ કોણ કોણ છે યાદ રાખી લેજો, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ. ફરીથી રિપીટ કરું છું, કેનેડા 1, ફ્રાન્સ 2, જર્મની 3, ઇટલી 4, જાપાન 5, યુનાઇટેડ કિંગડમ 6 એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ 7. લખી રાખજો, યાદ રહેશે. ઓકે, હવે ફ્રેન્ડ્સ આજના ક્વિઝનો સવાલ છે, જરૂરથી અટેન્ડ કરજો. તાજેતરમાં વિશ્વ વસ્તી ગણતરી દિવસ ક્યારે ઉજવાયો? આનો ફ્રેન્ડ્સ આનો જવાબ તમે એનાલિસિસ મીન્સ કે એના ફેક્ટ સાથે લખજો, તો મજા આવશે તમને લખવામાં, અને ચેક કરજો કે તમને યાદ કેટલું રહ્યું. તો આનો જવાબ અચૂકથી આપજો, અને વિડીયો ગમે તો અચૂકથી તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મેક્સિમમ લાઇક કરો. કાલના વિડીયોને લગભગ 150+ લાઇક મળી છે, તો આજના વિડીયોને 200થી વધારે લાઇક મળે એવી આશા રાખું છું. અને વિડીયો વધુ ગમે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં અચૂકથી શેર કરજો, જ્યાં તમે ભણતા હોય જ્યાં તમારું વોટ્સએપ ગ્રુપ હોય સ્ટડી ગ્રુપ એમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. આજની ક્વિઝ લગભગ 4 વાગે છે, તો જરૂરથી અટેન્ડ કરજો.